हेडिंग मारी दो, संकेत विषयक विविध मत चर्चो अथवा अथवा साक्षात संकेतितम, संस्कृत में लखन चर्चा करो अथवा अथवा छे ना त्र अंदर वाद छे जुदा जुदा, एमा समझावीश हूँ ये वाद छे, जात्यादिवाद छे, जातिवाद छे, व्यक्तिवाद छे। आ त्रण वाद पहला जे आवशे ने ए टूकनोन तरीके पण पूछाय हो ने, जनरल क्वेश्चन तरीके पूछाय, तो संकेत विषयक मत जणावो अथवा अथवा पहला त्रण वाद छे ए टूकनोन तरीके पण पूछी शकाय। ख्याल आव्यो गर्ल्स? समझ पड़ी बेटा? ए हाँ, चलो समझिए। हाँ चलो समझिए, संकेत, संकेत एटले शू? तो हूँ बोली तमने समझ पड़ी बेटा, तमे जवाब आप्यो हाँ मैम, तो मने संकेत मळी गयो कि हूँ जे कहूँ छूँ ए तमे समझ्या, मळ्यो ने मने संकेत। एटले कहेवानो अर्थ एवो छे कि ज्यारे शब्द बोलाय छे त्यारे शक्ति कामे लागे छे। आपणे पहेलो सवाल जोयो तो ने, त्रण शक्तिओ कामे लागे, ए त्रण शक्ति द्वारा संकेत स्पष्ट थाय छे। हूँ एम कहूँ कि सिंह, तमने चोक्कस संकेत थाय छे कि वनराज सिंहनी वात करे छे। हूँ एम कहूँ कि कमळ, तो तमने तरत ज संकेत प्राप्त थाय छे के सरोवर में खिलतू कमल। समझ्या संकेत कोने कहेवाय? समझ पड़ी? ओके, हवे आ संकेत जे छे एमां जुदा जुदा मत प्रवर्ते छे। आखा काव्य प्रकाश में मम्मटे जुदा जुदा विद्वानों ने मत आप्या छे, एवुं नथी कीधुं के आ मत स्वीकारो छे। ए मत जोईए तो पांच वाद छे। कया कया पांच वाद? आ एक वाक्य में पूछाय, जात्यादिवाद ए वैयाकरणोनो छे, आ याद राखवानो हा। जात्यादिवाद कोनो? व्याकरण शास्त्रीओनो। जातिवाद मीमांसकोनो। व्यक्तिवाद नव्यનૈયાયિકોએ આપ્યો। જાતિ વિશિષ્ટ વ્યક્તિવાદ પ્રાચીન નૈયાયિકોએ આપ્યો અને અપોહવાદ બૌદ્ધોએ આપ્યો। આ પાંચ વાદ પ્રચલિત થયા અને એમાં એ લોકોએ પોતાના મત રજૂ કર્યા કે પોતે જે માને છે એમાં શું છે। તો જાત્યાદિવાદ જોઈએ કે જે વ્યાકરણ શાસ્ત્રી આપ્યો છે એમાં શું કહે છે કે સંકેતિત ચતુર્ભેદ જાત્યાદિ જાતિ એવ વા, એમ કહે છે। સમજાવું હું કે સંકેત જ્યારે ગ્રહણ થાય છે ત્યારે એ કોઈ એક વસ્તુમાં નથી થતો, પણ એમાં ચાર ઉપાધિ જોડાય છે। હવે આપણે આ સવાલ પણ સમજવાનો રહ્યો હા, ઉપાધિવાળો હું સમજાવીશ। ચાર ઉપાધિ માં સંકેત ગ્રહણ થાય, કઈ ચાર ઉપાધિ? જાતિ ગુણ ક્રિયા દ્રવ્ય, આપણે આઠમા નંબર ભણી ગયા હતા, યાદ કરો ભણ્યા હતા ને, જાતિ ગુણ ક્રિયા દ્રવ્ય। એના માટે ઉદાહરણ આપ્યું છે, ગૌઃ શુક્લઃ ચલઃ ડિત્થઃ। સમજીએ આપણે, આખું વાક્ય બને છે, સફેદ ગાય ચાલે છે, એમ કહે છે, સફેદ ગાય ચાલે છે, યાદ રાખજો આ બરાબર। હવે જોઈએ ગૌઃ, ગાય, તો શું થયું, કઈ સંજ્ઞા થઈ જાતિ ગુણ ક્રિયા દ્રવ્યમાં? ગાય, કઈ સંજ્ઞા થઈ જાતિ ગુણ ક્રિયા દ્રવ્યમાં? કહો તો મને,
જાતિ, બરાબર, જાતિ, આખી જાતિ થઈ ગાયની. ત્યાર પછી શુક્લહ એટલે સફેદ, સફેદે કઈ સંજ્ઞા થઈ? ગુણ, ગુણ, સફેદની જ વાત કરીએ છીએ, બીજાની નહીં. પછી આવે છે ચલહ, ચલહ એટલે ચાલવું, ચાલવું એ કઈ સંજ્ઞા થઈ? ક્રિયા. અને ડિથ, ડિથ સફેદ ગાય ચાલે છે, ડિથ એટલે જાય છે, જાય છે એમ દર્શાવે છે. એટલે ડિથ એ કઈ સંજ્ઞા થઈ? દ્રવ્ય, જવાની ક્રિયા કરવી, જવાની ક્રિયા કરવી. આ ચાર વસ્તુઓમાં જાતિ, ગુણ, ક્રિયા, દ્રવ્ય, આ ચાર વસ્તુઓમાં સંકેત ગ્રહણ થયો અને ત્યાર પછી એક આખું વાક્ય આપણે સમજ્યા. વાક્યમાં પણ સંકેત ગ્રહણ થયો, પણ શેના આધારે થયો? તો કે જાતિ, ગુણ, ક્રિયા, દ્રવ્યના આધારે સંકેત થયો અને આપણે એ સંકેતને સમજ્યા. એવું કોણ કહે છે? જાત્યાદિવાદ, જેણે વ્યાકરણ શાસ્ત્રીઓએ આપ્યો એ. ત્યાર પછી આપ્યો જાતિવાદ, એ મીમાંસકોએ આપ્યો. જાતિવાદમાં શું કહે છે? તો એ તો એમ કહે છે કે માત્ર જાતિમાં જ સંકેત થાય છે, ગુણ ક્રિયા દ્રવ્યની જરૂર નથી એમ કહે છે. હવે એ એક જ વાક્ય આપણે સમજવાનું છે કે ગૌહ શુક્લહ ચલહ ડિથ. તો એમ કે ગાય છે એ બોલાવીએ એટલે ગાયની આખી જાતિને કહીએ છે. એમાં આપણે સફેદને કે ચાલે છે એવી કોઈ વસ્તુની જરૂર નથી, પણ આખી ગાયની જાતિને. પછી હવે તમે એમ કહેશો કે બેન શુક્લહ, તો એણે સ્પષ્ટતા કરી કે શુક્લહ એ પણ એક સફેદ રંગ, આખી જાતિ જ ગણીએ કે સફેદ રંગને ગુણ ન ગણવો પણ આખી જાતિ ગણી, કે શ્વેતત્વ, એક ગાય પણ હોય, બે ગાય પણ હોય, જ્યાં સફેદ છે ગુણ ન ગણતા એને જાતિ ગણવી. અને ચલહ, ચલહ તો ક્રિયા છે એટલે ક્રિયાને પણ એમાં જાતિમાં લઈ અને એણે જાતિને જ વધારે મહત્વ આપ્યું કે જાતિમાં જ સંકેત ગ્રહણ થાય છે. અને એ રીતે એમ કે શુક્લને પણ જાતિમાં સૂચવવું અને ચલહ એટલે એમ કે સફેદ ગાયને જ બોલાવો છો એટલે ગાય તો સફેદ જ આવવાની. પછી સફેદ જે છે એને એક ગાય પણ હોઈ શકે કે વધારે પણ હોઈ શકે, સફેદ ગુણ છે માત્ર ગાયમાં જ થોડો હોય, એમ કે ચંદ્ર પણ સફેદ છે, બરફ પણ સફેદ છે એટલે જાતિ ગણી શકાય, એમ કરીને એમણે જાતિમાં જ સંકેત થાય એવો મત આપ્યો. ત્યાર પછી છે વ્યક્તિવાદ. વ્યક્તિવાદમાં એ કોણે આપ્યો? નવ્ય નૈયાયિકોએ. નવ્ય નૈયાયિકો એમ કહે છે કે જ્યારે સંકેત ગ્રહણ થાય ત્યારે વ્યક્તિમાં થાય છે, નથી જાતિમાં થતો, નથી ગુણ ક્રિયા દ્રવ્યમાં થતો. તો એ શેના આધારે આપણે સમજવું? તો એમ કે ગાય લાવો એમ કહીએ છીએ આપણે, અમને શ્વેત શબ્દ કાઢી નાખ્યો છો એટલે ગાય લાવો એમ કહીએ છીએ ત્યારે અનુભવના આધારે અથવા સાંભળ્યું હોય એના આધારે અથવા રોજબરોજના વ્યવહારના આધારે વ્યક્તિ ગાયને જ લાવે છે, નથી કોઈ બીજાને લાવતું. એટલે એમ કે અહીંયા વ્યક્તિ, વ્યક્તિમાં જ સંકેત ગ્રહણ થાય છે. પણ મમ્મડાની વાતને ખંડન કરતા દોષ બતાવે છે કે જ્યારે વ્યક્તિવાદમાં આપણે જો સંકેત ગ્રહણ કરીએ તો આનંત્ય, વ્યભિચાર અને વિષય વિભાગની અપ્રાપ્તિ થાય. કેમ? આનંત્ય એટલે ગાય લાવો કહ્યું તો કે કોની ગાય? ઘણી બધી ગાય હોય, કઈ ગાય? એટલે કે એમ કે આનંત્ય, વ્યક્તિ તો ઘણી બધી છે, કોનો ઉલ્લેખ કરે છે ખબર પડતી નથી. ત્યાર પછી નિયમનું, વ્યભિચાર એટલે નિયમનું ઉલ્લંઘન, ગાય લાવો કીધું પણ મારી ગાય પણ હોઈ શકે, તમારી ગાય પણ હોઈ શકે એટલે નિયમ જળવાતો નથી. અને વિષય વિભાગની અપ્રાપ્તિ એટલે એમ કે જો વ્યક્તિમાં જ સંકેત માનીએ, વ્યક્તિમાં એ ગાય લાવો કીધું એટલે લાવી દેશે ગાય અનુભવના આધારે, પણ એમાં સંકેત માનીએ તો આપણને ચોક્કસ વિષય પ્રાપ્ત થતો નથી કે કઈ ગાયની વાત કરે છે આપણે સમજી શકતા નથી. એટલે ત્યાં આનંત્ય, વ્યભિચાર અને વિષય વિભાગની અપ્રાપ્તિ મમ્મટે દોષ બતાવ્યા અને એ કોણે આપ્યું? નવ્ય નૈયાયિકો. આ ત્રણ વાદ છે એ ટૂંકનોન તરીકે સ્વતંત્ર પણ પૂછાઈ શકાય. અને તમે બીજા ચોથો અને પાંચમો વાદ છે જાતિ વિશિષ્ટ વ્યક્તિવાદ,
પ્રાચીન નૈયાયિકોનો ને અપોહવાદ બૌદ્ધોનો આ પાંચે પાંચ વાદ આપણે જોઈશું ત્યારે આપણને જાત્યાદિવાદ જે વ્યાકરણશાસ્ત્રીઓએ આપ્યો એ વધુ ઠીક લાગે છે. મમ્મટ કહેતા નથી કે કયો વાદ ઠીક છે, પણ સંકેત વિષયક જે મતોની ચર્ચા થઈ એ ચર્ચા આપણી સમક્ષ રજૂ કરે છે. અને પછી આપણે એ પોતે કહેતા નથી કે આ વાદ સારો છે, પણ આપણને જોઈશું પાંચે પાંચ વાદ એટલે આપણે લાગે છે કે જાતિ ગુણ ક્રિયા દ્રવ્યમાં આપણે સંકેત ગ્રહણ કરીએ તો એ સંકેત આપણે સમજી શકીએ છીએ. ખ્યાલ આવ્યો બધાને?